પરિસ્થિતિ દેખાઈ રહી છે, ઘણી બધી વાતો થઈ, ઘણા બધા લોકોને પ્રશ્નો પૂછ્યા, ભાવનગર વિશે આપણને આઈડિયા આવી ગયો છે. ક્ષત્રિય સમાજ વિશે થોડી ઘણી વાતો કરવી છે કે પુરુષોત્તમ રૂપાલાનું જે નિવેદન આવ્યું છે એના પછી ક્યાંક ભાજપના લોકો પણ વિરોધ જોવા મળી રહ્યો છે, કોંગ્રેસને કદાચ એનો ફાયદો થઈ શકે એવું પણ લાગી રહ્યું છે, શું આખી પરિસ્થિતિ છે? અમારી રાજપૂત સમાજની એક જ માંગ છે કે જે લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા છે ને, એને ત્યાંથી ટિકિટ એની રદ કરી નાખો. માત્ર ને માત્ર અમારો એક જ પ્રશ્ન છે, બાકી જે ભાજપ વાળા હોય એ ભાજપમાં ભલે રહેતા, જે કોંગ્રેસ વાળા હોય કોંગ્રેસમાં, અમારો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે, રૂપાલાને હટાવો, બસ બીજો કોઈ કાર્યક્રમ જ નથી. લોકોનું નિવેદન હું પોતે નથી બોલી શકતો એવું નિવેદન કર્યું છે રૂપાલાએ, માટે એને માફ કરવામાં આવતો નથી, એને ટિકિટ કાપી નાખો, એટલે આ બધો પ્રશ્ન નો અંત છે. પાટીલભાઈ ને કે પાટીલભાઈ આવું કરો, નહીતર ઓલ ઇન્ડિયામાં આની નુકસાન જે થશે એ ભોગવવા તૈયાર રહો. નુકસાન ની વાત કરીએ એટલે જે તે વખતે કરણી સેનાએ જે પ્રકારે માહોલ બનાવ્યો હતો પદ્માવત વખતે, એ પ્રકારે નુકસાન ની વાત કરો? બિલકુલ, તે તરફ જ જઈ ગયું છે અત્યારે, તે તરફ જ જઈ ગયું. આપ જે જયારે પ્રશ્ન બન્યો હતો ને અમારે કરણી, હું અત્યારે ભાવનગર નહીં આખા સૌરાષ્ટ્ર જોનો કરણી સેના નો પ્રમુખ છું. અમે એટલો બધું આંદોલન રૂપી બધી જ પ્રશ્નો ને અમે એવી રીતે જવાબ આપવાના છીએ ને, મત થી એ જોશે ટિકિટ કાપી નાખો, બધો પ્રશ્ન સોલ્વ. નહીં કાપો સી આર પાટીલ ને અમે મળ્યા છે. આજ અમારી સંકલન સમિતિ, આજે મીટિંગ છે, અમારા રાજકોટના ભાજપના આગેવાન શ્રીઓ અને કોંગ્રેસના આગેવાન શ્રીઓ ત્યાં આજે મળવાના છે, મીટિંગ છે 3-4 વાગે. જો એ મીટિંગમાં સારું પરિણામ આવશે તો ઠીક છે, બાકી તો અમારી રીતે ઓલ ગુજરાતમાં અમે આ બધું કરવાના છીએ અને એને ભાજપ તો ભોગવવાનું જ છે. ભોગવશે ગુજરાત, ભોગવશે. જો ભાજપમાં આ ટિકિટ ચાલુ રહેશે ને તો ભાજપ વાળા ભોગવે, ટિકિટ કાપી નાખો તો પછી ભાજપ વાળા જે અમારા રાજકોટ સમાજ છે ભાજપ વાળા ભલે રહેતા, અમને ટિકિટ પુરુષોત્તમ રૂપાલાની જ કપાવી જોવે, બાકી અમારો પ્રશ્ન જ નથી. અમારે ભાજપ વાળા વાંધો નથી, જો ભાજપ પક્ષ આવે તો અમને આ વ્યક્તિ સાથે વાંધો છે, એ જે સમાજમાં આવે એ સમાજ આરે વાંધો નથી. આ આ ભાઈની પોતાને અહમ છે ને એની સાથે પુરુષોત્તમ રૂપાલા સાથે જ વાંધો, ભાજપ આરે અમને વાંધો નથી. કરણી સેનાના ઉપપ્રમુખ આપણા ગોગા મેડીજીના પત્નીએ પણ કાલે નિવેદન આપ્યું છે, આપ શું કેમ? તો આખી કરણી રાજ અમારા રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગા મેડી એમના શિરાજીએ નિવેદન આપ્યું છે, અમે એમની સાથે જ છે. અમે બધા વિચારો વાત વિમર્શ કરીને જ પછી નિવેદનો કરતા હોય, અમારી સાથે હવે પછી બીજી જ્ઞાતિનો બીજી જ્ઞાતિઓ પણ જોડાવાની છે. આનું એક જ સી આર પાટીલ સાહેબ ને કહો તમે આ માધ્યમથી કે ટિકિટ કાપી નાખો એટલે પ્રોબ્લેમ સોલ્વ, બાકી મતદાન સુધી પહોંચશે ને એનો જવાબ અમે આપશું. જયરાજ જીએ કીધું હતું જેટલા રાજપૂત શેર સમાજના નેતા ભાજપમાં છે એ ભાજપૂત થઈ ગયા છે, આપ શું કહેશો? જયરાજ જીએ જે પ્રમાણે કીધું કે જેટલા રાજપૂત નેતા ભાજપમાં છે એ અત્યારે ભાજપૂત થઈ ગયા છે, આ નિવેદનને તમે શું કહેશો? નહીં, જયરાજસિંહભાઈ એવું નિવેદન નથી કર્યું, નિવેદન કોઈક બીજોએ કીધું છે, જયરાજસિંહભાઈ નું નિવેદન એવું નથી. અને જયરાજસિંહભાઈ તો અમારો સમાજનો હીરો છે, પણ સમાજ વિશે ને એને કઈ મને ખબર નથી, બાકી અમે તો એ બધાનું ગૌરવ લઈને કરતા હોય એટલે જયરાજભાઈ વિશે આ કોમેન્ટ થઈ પછી મને નથી ખબર. પોતાને વ્યક્તિ વિશે વાંધો છે પુરુષોત્તમ રૂપાલા વિશે? પુરુષોત્તમ રૂપાલા જ ન જોયો, બાકી તમે ત્યાં ગમે એને ટિકિટ આપી દો. અમારો રાજકોટ સમાજ જે ભાજપ સાથે છે ભાજપ સાથે રહે છે, જે કોંગ્રેસ સાથે કોંગ્રેસ સાથે રહે છે, એને ટિકિટ નહીં કાપો એટલે તમે ઓલ ઇન્ડિયામાં આનું પરિણામ જુઓ. ભાવનગરમાં કેટલી ક્ષત્રિય સમાજની સંખ્યા છે? અમે અમારું છે 2,80,000 જેવું મતદાન આજુબાજુ છે, મને ખ્યાલ નથી, પણ 2-2.5 લાખ જેવું મતદાન અમારું રાજકોટ સમાજનું છે. 2-2.5 લાખ જે પુરુષોત્તમ રૂપાલા રહી ગયા, ત્યાં 2-2.5 લાખ કોંગ્રેસમાં જોવાઈ જશે એવું થશે? અમારે અત્યારે રાજપૂત સમાજના જે તે સંગઠનો છે ને એમાં નિર્ણય લેવામાં આવેલો છે, જો પુરુષોત્તમભાઈ ની ટિકિટ ચાલુ રહે તો ભાજપમાં કોઈ પણ જગ્યાએથી ઉમેદવાર એને મત નથી દેવાનો. ટિકિટ કપાઈ જાય તો જે પક્ષમાં હશો એને આપો, અમે લોકોએ સૂચના જ આપી છે.
ટિકિટ કાપી નાખો એનું. બીજું કોઈ પ્રશ્ન, માત્ર ને માત્ર પરસોત્તમ રૂપાલ અને હતા, બીજો કોઈ પ્રશ્ન.